दोस्तों सीएस एजुकेशन चैनल में आपनु स्वागत छे। मित्रों आज थी आपणे शुरू करवा जई रह्या छे एक नवी श्रेणी। गुजरात राज्यना जेटला पण जिल्ला छे ए जिल्ला विषयनी आपणे टूंकमां माहिती आपणी यूट्यूब चैनल उपर आपीशुं। तो शुरू करवा जई रह्या छे आजे प्रथम जिल्लो अमदावाद जिल्लो। अमदावाद जिल्लानुं जिल्ला मथक छे अमदावाद। जिल्लानी रचना 1 मे 1960 रोज गुजरात राज्यनी स्थापना समय अमदावाद जिल्लानी रचना करवामां आवी हती। स्थान अने सीमा अमदावाद जिल्लानी उत्तरे मेहसाणा अने गांधीनगर जिल्लो, पूर्वमां खेड़ा अने आणंद जिल्लो, दक्षिणे खंभातनो अखात तेमज भावनगर अने बोटाद जिल्लो तथा पश्चिमे सुरेन्द्रनगर जिल्लो आवेलो छे। अमदावाद जिल्लानुं क्षेत्रफळ छे 7170 चौरस किलोमीटर। तालुकाओ जे छे ए 10 तालुकाओ छे अमदावाद सीटी, एमां जे घाटलोडिया, वेजलपुर, साबरमती, असरवा, मणिनगर, नारोल। बीजो तालुको छे दसक्रोय, देत्रोज, मांडल, विरमगाम, साणंद, बावड़ा, धोड़का, धंधुगा अने धोलेरा। अमदावादनी विशेषता विषे वात करिए तो अमदावाद गुजरात राज्यनुं प्रथम पाटनगर अने वर्तमानमां आर्थिक पाटनगर छे। अमदावाद शहेर भारतनुं मांचेस्टर अने भारतनुं बोस्टन तरीके ओळखातुं हतुं। अमदावाद सौथी वधु वस्ती धरावतुं शहर अने सौथी वधु वस्ती धरावतो जिल्लो पण छे। गुजरातनुं एकमात्र आंतरराष्ट्रीय हवाई मथक अहीं आवेलुं छे। अमदावाद गुजरातनुं सौथी मोटुं रेलवे स्टेशन पण छे। गुजरातमां सौ प्रथम सुतराव कापड़ मिलनी स्थापना अमदावादमां ईस्वीसन 1861 रणछोड़लाल छोटालाल रेठियावाड़ाए करी हती। भारतनी सौथी मोटी हॉस्पिटल सिविल हॉस्पिटल पण अमदावादमां छे। घऊंना उत्पादनमां अमदावाद जिल्लो गुजरातमां प्रथम स्थाने छे। यहूदीओनुं एकमात्र तीर्थधाम सिनेगोग अमदावादमां खमासा विस्तारमां छे। ईस्वीसन 1948 अमदावादमां आकाशवाणी केन्द्रनी अने 4 ऑक्टोबर 1965 रोज विविध भारतीनी शरूआत थई। 20 नवेम्बર 1970 विविध भारती परथी कॉमर्शियल ब्रॉडकास्टिंग पण शरૂ થયું। અમદાવાદમાં આવેલો દરિયાખાનનો ઘુમટ ગુજરાતનો સૌથી મોટો ઘુમટ છે। અમદાવાદ શહેરના પ્રથમ મેયર ચિનુભાઈ ચીમનભાઈ બેરોનેટ હતા। ગુજરાતની સૌ પ્રથમ કોલેજ ગુજરાત કોલેજમાં ઈસવીસન 1878માં શરૂ થઈ હતી। ગુજરાતનું સૌ પ્રથમ 3D થિયેટર એ પણ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ થયું હતું। અમદાવાદ સૌથી વધુ સાક્ષરતા 86.65% ધરાવતો જિલ્લો છે। અમદાવાદ શહેરને કુલ 12 દરવાજા છે। અમદાવાદમાં કુલ ગામડાઓ આપણે જોઈએ તો 488 ગામડા, કુલ વસ્તી 70,45,314 છે। કુલ પુરુષની વસ્તી જે છે 26,90,970, કુલ મહિલાની વસ્તી 33,54,344। જાતિનું પ્રમાણ 10,000 પુરુષો દીઠ મહિલાઓ 903, એટલે શહેરી જાતિ પ્રમાણ 898, ગ્રામીણ જાતિ પ્રમાણ છે 932, શિશુ જાતિ પ્રમાણ આપણે જોઈએ તો 859, શહેરી શિશુ જાતિ પ્રમાણ 852, ગ્રામીણ શિશુ જાતિ પ્રમાણ 888। વસ્તીની ગીતતા જોઈએ તો 1 ચોરસ કિલોમીટર દીઠ વ્યક્તિઓ 983 છે। કુલ સાક્ષરતા આ જિલ્લાની જોઈએ તો 86.65%, પુરુષ સાક્ષરતા 92.44%, મહિલા સાક્ષરતા 80.29%, શહેરી સાક્ષરતા 89.25%, ગ્રામીણ સાક્ષરતા 72.52% છે। નદીઓ જે છે આ જિલ્લામાં સાબરમતી, ભોગાવો, ભાદર, મેસવો અને ખારી નદીઓ। અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે ચંદ્રભાગા નદી આવેલી છે। સરોવર જોઈએ તો નળ સરોવર પક્ષી અભયારણ્ય જે જાણીતું છે ખૂબ સાણંદ તાલુકામાં આવેલું છે। નદી કિનારે વસેલા જે શહેર છે અમદાવાદ જે છે સાબરમતી નદી પર છે, ધંધુકા ભાદર નદી પર છે અને ઉહા જે છે મેસવો નદી પર છે। બંદરો જોઈએ તો વિઠ્ઠલ બંદર અને ધોલેરા બંદર। હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલું છે। સિંચાઈ યોજનાઓ સાબરમતી નદી પર અમદાવાદમાં વાસણા ખાતે આડબંધ બાંધવામાં આવેલો છે। પાક આપણે વાત કરીએ તો ભાલ પ્રદેશના ભાલિયા, ચાસિયા અને દાઉદખાનની ઘઉં પ્રખ્યાત છે। ધોળકામાં જામફળની વાડીઓ પણ છે। જુવાર, બાજરી, ડાંગર, એરંડા, બટાકા, જીરું વગેરે પાક લેવાય છે। અભયારણ્યની વાત કરીએ તો નળ સરોવર અભયારણ્ય અમદાવાદમાં આવેલું છે। ઉદ્યોગોની વાત કરીએ સુતરાવ કાપડનો ઉદ્યોગ વટવા અને ચાંદખેડામાં, સ્ટીલ પાઇપનું ઉત્પાદન, બારજેડીમાં ડાંગરની ખુશ્કીમાંથી તેલ બનાવવાનું કારખાનું, સાણંદ ખાતે ટાટા કંપનીનો નેનો પ્લાન્ટ આવેલો છે, બારેજડીમાં કાગળની મિલ છે। વિદ્યુત મથકની વાત કરીએ તો સાબરમતી અમદાવાદ ખાતે આવેલું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વાત કરીએ તો 47, 48 અને 147 નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે। નેશનલ
એક્સપ્રેસ નંબર 1 અમદાવાદને વડોદરાથી જોડે છે. ના રેલવે સ્ટેશનની વાત કરીએ તો અમદાવાદ સાબરમતી ગાંધીધામ મણિનગર ધોળકા બાવળા ધંધુકા વિરમગામ સાણંદ દેત્રોજ આ અગત્યના રેલવે સ્ટેશન છે. વાવની વાત કરીએ તો દાદહરીની વાવ અને અસારો અમદાવાદ. તળાવની વાત કરીએ તો મલાવ તળાવ ધોળકા નરોડા તળાવ અમદાવાદ ચાંદલોડિયા તળાવ અમદાવાદ ચંડોળા તળાવ અમદાવાદ વસ્ત્રાપુર તળાવ અમદાવાદ કાંકરિયા તળાવ અમદાવાદ મુનસર તળાવ વિરમગામ ગંગાસર તળાવ વિરમગામ અને નળ સરોવર સાણંદ. મહેલની વાત કરીએ તો મોતીશાહી મહેલ શાહીબાગ અમદાવાદ ખાતે આવેલો છે. યુનિવર્સિટીઓ અને વિદ્યાપીઠની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ડૉક્ટર બાબા સાહેબ ઓપન આંબેડકર ઓપન યુનિવર્સિટી નિર્મા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી યુનિવર્સિટી સેપ્ટ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી રક્ષા શક્તિ યુનિવર્સિટી કેરલોક્સ ટીચર્સ યુનિવર્સિટી અમદાવાદ યુનિવર્સિટી નવરત્ના યુનિવર્સિટી અને અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ મોટી પાવડી. સંગ્રહાલયની વાત કરીએ તો ગાંધી સ્મારક સંગ્રહાલય સાબરમતી ખાતે આવેલું છે. મ્યુનિસિપલ મ્યુઝિયમ સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે આવેલું છે. અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ ભોજે વિદ્યાભવન અમદાવાદ ખાતે આવેલું છે. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ અમદાવાદ ખાતે આવેલું છે. બીજે મેડિકલ કોલેજ મ્યુઝિયમ એ પણ આવેલું છે. પતંગ મ્યુઝિયમ અમદાવાદ ખાતે આવેલું છે. આદિવાસી અને નુવશ વિદ્યા વિજ્ઞાન પ્રાચ્ય વિજ્ઞાન મંદિર મ્યુઝિયમ એ પણ અમદાવાદ ખાતે આવેલું છે અને શ્રેયસ ફોક મ્યુઝિયમ પણ આવેલું છે. ગ્રંથાલયની વાત કરીએ તો લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર ભોગીલાલ જયસંગદાસ એટલે ભોજે વિદ્યાભવન ગુજરાત વિધાનસભા અમદાવાદ આવેલું છે. શ્રી વિજય નેમુ શ્રી જ્ઞાનભંડાર પાંજરાપોળ ઉપાશ્રમ ખાતે આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અમદાવાદ ખાતે આવેલું છે. MJ લાઇબ્રેરી શ્રી સંવેગી જૈન ઉપાશ્રમ જ્ઞાનભંડાર પગથિયાની પોળ પંડિત રૂપ વિજય ગણિત જ્ઞાનભંડાર દેશી દોશીવાડાની પોળ બ્રિટિશ લાઇબ્રેરી લાલ દરવાજા ભાઈશંકર નાનાભાઈ લાઇબ્રેરી સારંગપુર અમદાવાદ. સંશોધન કેન્દ્રો પણ કેટલાક અમદાવાદ ખાતે આવેલા છે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશન હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સ્પેસ એપ્લિકેશન સેન્ટર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન અર્નેજ હટીરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર હોજીયરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વઢવ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. કેટલાક લોકમેળાઓની વાત કરીએ આ જિલ્લામાં તો કાર્તિક પૂર્ણિમાનો મેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે. આ મેળામાં ગધેડાની મોટી સંખ્યામાં લેવેચ થાય છે. કાંકરિયા કાર્નિવલ દર વર્ષે 15-31 ડિસેમ્બર યોજાય છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દર વર્ષે 13-15 જાન્યુઆરી યોજાય છે. શાહઆલમ અને સરખેજનો મેળો જોવાયેલાયક સ્થળો ઘણા બધા આ જિલ્લામાં આવેલા છે. જિલ્લાનું જે છે મુખ્ય મથક સાબરમતી નદીના કિનારે આઠ રાજા આશાભીલનું ગામ જે આશાવલ્લી કર્ણદેવ સોલંકીએ અહીં મહત્ત્વનું નગર વિસ્તાર્યું હતું જેનું નામ કર્ણાવતી હતું. 14મી સદીમાં ગુજરાતમાં રાજપૂત સત્તાનો અંત આવ્યો. 26 ફેબ્રુઆરી 1411ના રોજ સુલતાન અહેમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને ભવ્ય ઇમારતોથી શહેરની શોભા વધારી. ભદ્રનો કિલ્લો ગાયકવાડની હવેલી ત્રણ દરવાજા જામા મસ્જિદ બાદશાહનો અજીરો રાણીનો અજીરો જકરિયા મસ્જિદ કુતુબદ્દીન શાહની મસ્જિદ સારંગપુરની મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ જેને મસ્જિદ એ નગીના કહેવામાં આવે છે સિદ્દી સૈયદની જાળી આઝમખાનનો રોજો દરિયાખાનનો ઘુમ્મટ અમરશાહની મસ્જિદ આ બધા મુસ્લિમ સ્થાપત્યો જોવાલાયક છે. મોહમ્મદ બેગડાએ નગર ફરતો કોટ બનાવી તેને 12 દરવાજા મૂક્યા હતા. કુતુબુદ્દીને બંધાવેલા તળાવ હોજે કુતુબ જેને અત્યારે કાંકરિયા તળાવ તરીકે આપણે ઓળખીએ છીએ એની ગણના ભારતના મોટા નગર તળાવોમાં થાય છે. શાહજહાએ બંધાવેલો શાહીબાગ અને મહેલ પણ વિખ્યાત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કાળુપુર ટંકશાળમાં સિક્કાઓ બનતા હતા. દિલ્હી દરવાજા બહારનું હટીસિંહનું જિનાલય સરસપુરનું ચિંતામણીનું દેરું અને ઝવેરીવાડનું કાશીનાથનું દેરાસર કલાઓ અદ્ભુત નમૂનો છે. કામનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ નગરદેવીમાં ભદ્રકાળીનું મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો વૈષ્ણોદેવીની હવેલી અંબાજી રણછોડજી શ્રીકૃષ્ણ અને રામના અનેક મંદિરો છે. નગર દેવતા જગન્નાથજીનું ભવ્ય મંદિર પણ છે. અષાઢ સુદ દુર્ગા દિવસે અહીંથી રથયાત્રા નીકળે છે. ઝૂલતા મિનારા ચંડોળા તળાવ ગીતા મંદિર સરદાર પટેલ મ્યુઝિયમ કાંકરિયા બાલવાટિકા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય પતંગ હોટલ સાબરમતી આશ્રમ જેને ગાંધી આશ્રમ કહેવાય છે કોચરબ આશ્રમ શાહઆલમનો રોજો સુંદરવન સાયન્સ સિટી IMAX થિયેટર મલ્ટીપ્લેક્સ થિયેટરો મોલ વગેરે અમદાવાદના જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત પણ ઘણું બધું જોવાલાયક છે.
જે છે દાદાજીની વાવ, માનવ મંદિર, સારંગપુરનું વૈષ્ણવ મંદિર, ભાવ નિર્જનનું યોગેશ્વર મંદિર, ચિન્મય મિશન ઇસ્કોન મંદિર, ગુરુદ્વારા ભાગવત વિદ્યાપીઠ અને કૃષ્ણ મંદિર જોવાલાયક છે. લો ગાર્ડન, તિલક પાર્ક, સરદાર બાગ, સૌરભ ગાર્ડન, પરિમલ ગાર્ડન, ભક્તકવિ નરસિંહ મહેતા સરોવર અમદાવાદના જાહેર ઉદ્યાનો છે. ધી સ્પેસ એપ્લિકેશન સેન્ટર અટીરા, એ પણ જોવાલાયક છે. લેબોરેટરી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર, સાબરમતી રિવરફ્રન્ટ યોજના અમદાવાદના શહેરના સૌંદર્યમાં વધારો કરે છે. નર્મદા યોજનાને કારણે નદી બે કાંઠે વહે છે. એક જમાનામાં ભારતનું માન્ચેસ્ટર ગણાતું આ ઐતિહાસિક શહેર પ્રગતિશીલ વેપાર ધંધા અને પુણે માટે જાણીતું છે. અમદાવાદમાં રાજપથ અને કર્ણાવતી જેવી ક્લબો એક જ ઇમારતમાં થિયેટરો, શોપિંગ, બુકશોપ, રેસ્ટોરન્ટ વગેરે સુવિધાઓ વિકસી છે. અમદાવાદના આશ્રમ રોડ અને સીજી ચીમનલાલ ગિરધરદાસ રોડ અદ્યતન માર્ગો ગણાય છે. સરખેજમાં અમદાવાદની નજીક મહેમૂદ બેગડા અને તેના શાહજાદોની મજારો છે. નજીકમાં મહેમૂદની બેગમનો રોજો તેમજ સુલતાન અહેમદ શાહ, ગુરુ અહેમદ શાહ, ખટુ ગંજબક્ષનો રોજો તથા મસ્જિદ છે. અહીં તળાવ પણ છે. લાંભા બડિયાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. ધોળકામાં પ્રાચીન નામ એનું ધોળકાનું ધવલક કે ધવલકપુર તથા મહાભારતમાં સમયમાં એનું નામ વિરાટનગર હતું. અહીંયા મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. પાંડવોની શાળા, ભીમનું રસોડું, સિદ્ધનાથ મહાદેવ વગેરે પ્રાચીન સ્થળો અહીંયા છે. ધોળકામાં જામફળ અને દાડમની વાડીઓ પણ છે. ગણેશપુરા અહીં જમણી સૂંઢ ધરાવતા ભગવાન ગણેશનું ભવ્ય મંદિર છે. માંડલમાં હરિરાવલ કુટુંબના કુળદેવી ખંભલાય માતાજીનું ભવ્ય મંદિર છે. મંદિરમાં સુવર્ણમઠમાં માતાજીની મૂર્તિ બિરાજમાન છે. વિરમગામમાં મીનળદેવી બંધાવેલું મુનસાવર અને ગંગુ વણજારાએ બંધાવેલું ગંગાસર તળાવ છે. નળ સરોવર 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં નવેમ્બરથી માર્ચ દરમિયાન બગલાઓ, પેલિકન, ફ્લેમિંગો, સારસકુંજ, રાજહંસ વગેરે સ્થળાંતરીય પક્ષીઓ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. નળ સરોવરમાં જે પાણી છે ચોમાસામાં મીઠું હોય છે અને શિયાળામાં અને ઉનાળામાં સરોવરની તળિયાની ખારાશને કારણે પાણી ખારું થઈ જાય છે. લોથલ આશરે 4000 વર્ષ પહેલાં લોથલ પ્રાચીન નામે જે લોથ સ્થળ અર્થ મૃત માનવીનો ટેકરો એ સિંધુ સંસ્કૃતિના સમયનું સમૃદ્ધ બંદર હતું. ઈસવીસન 1954માં ડૉક્ટર એસઆર રાવના માર્ગદર્શન હેઠળ અહીં ખોદકામ કરતા બંદરનું બારું, નગર, ભઠ્ઠી, ગટર વ્યવસ્થા, આડપિંજરો, અલંકારો, સ્મશાન, સિક્કાઓ, વાસણાલ મૂર્તિઓ વગેરે મળ્યા છે. વોઠા અહીં 7 નદીઓ, સાબરમતી, હાથમતી, વાત્રક, મેસો, માજમ, શેઢી અને ખારી આ 7 નદીઓનું સંગમ સ્થાન છે. કાર્તિકી પૂર્ણિમા અહીંયા મેળો ભરાય છે. ધંધુકા છે આ નગર, ભાદર નદીના કિનારે આવેલું છે. અહીં કપાસ ઉદ્યોગ પણ વિકસ્યો છે. તો મિત્રો, આપણે આ જે સમગ્ર માહિતી આપણે અમદાવાદ જિલ્લા વિશે જોઈ એ આપણને www.marugujarat.com ઉપરથી આપણને આ સ્ત્રોત પ્રાપ્ત થયેલો છે. નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે અમરેલી જિલ્લા વિશે આ રીતે જાણીશું.